નમસ્તે જય મિત્રો આજના વિડીયોની અંદર ફરી એક સારા ન્યૂઝ સારા સમાચાર તમારા માટે લઈને આવું છું મિત્રો ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્ઝામને લઈને એક અપડેટ આવી છે જેની માહિતી આપણે વિડીયોની અંદર લઈશું મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ગવર્મેન્ટ અને જે કેન્દ્ર સરકાર એની ભરતીઓ છે કોરોના પહેલાં અટકી ગઈ હતી ફરીવાર અત્યારે ચાલુ થઈ છે અને નવી ભરતીઓ છે મિત્રો એ પણ આવી ગઈ છે ઘણી બધી પરીક્ષાઓના જે ભરતીઓના ફોર્મ છે અત્યારે હાલમાં ભરાઈ રહ્યા છે તો મિત્રો તમે હવે જો તમારી તૈયારી છે આગળ વધારવા માગતા હોય સારી રીતે તૈયારી કરવા માગતા હોય તમે ગુજરાત ગવર્મેન્ટ કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય બેંકની કરતા હોય એસએસસીની કે રેલવેની કરતા હોય મિત્રો અનએકેડેમી ઉપર અત્યારે દરેક પરીક્ષાની ઓનલાઈન તૈયારી છે તમે ઘરે બેઠા કરી શકો છો મિત્રો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય અનએકેડમી ઉપર તમે એકદમ સસ્તા રેટ સાથે ભણી શકો છો અત્યારે આપણે જોઈએ તો જીપીએસ એટલે કે ગુજરાત ગવર્મેન્ટની જે કોર્સ છે મિત્રો એના માટેનું તમને માહિતી આપી દઉં તો અહીંયા તમે ચોવીસ મહિના બાર મહિના અને છ મહિના કોઈ પણ પેક છે એ સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો એકદમ સસ્તા રેટ સાથે તમને અહીંયા તૈયારી કરવા મળશે બરાબર છે ચોવીસ મહિનાનો જો મિત્રો તમે કોર્સ લો છો તો એની ઉપર પંચોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે બાર મહિનાના કોર્સ ઉપર તમે જોઈ શકો છો અઠ્ઠાવન ટકાનું ડિસ્કાઉન્ટ છે અને છ મહિનાના કોર્સ ઉપર તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે અને મિત્રો આપણો કોડ છે ફેક્ટ ટેન એફએ ટેન આ કોડનો યુઝ કરીને તમે દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો મિત્રો આપણે બિન સચિવાલય પરીક્ષા છે એની ચર્ચા કરીએ કે ક્યારે આવી શકે છે એ પહેલાં આપણે જોઈ લઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજના દિવસે જે અગત્યની જાહેરાત છે એક્ઝામને લઈને કરવામાં આવી છે એક્ઝામ ડેટ ડિક્લેર કરવામાં આવી છે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ સંવર્ગ માટે તારીખ ત્રેવીસ સાત બે હજાર ઓગણીસના રોજ જાહેરાત ક્રમાંક છે એકસો ચોર્યાસી બે હજાર ઓગણીસ વીસ પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીપત્રક છે મેળવવામાં આવેલ હતા અને તેની પ્રથમ તબક્કાની એમસી ક્યુ ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી છે મિત્રો બે પાંચ બે હજાર એકવીસના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું જે કોવિડ ઓગણીસની મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવેલ હતી જે હવે આગામી જુલાઈ બે હજાર એકવીસના માસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો છે એના ઉપર આયોજન કરવામાં આવશે પરીક્ષાની તારીખ અને સમય મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો નવ સાત બે હજાર એકવીસના દિવસે અગિયાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ગાંધીનગર અને અમદાવાદના જે પરીક્ષા કેન્દ્રો છે એના ઉપર આયોજન કરવામાં આવશે પરીક્ષાના કોલ લેટર છે તમે એક્ઝામના દસ દિવસ પહેલાં જેમની વેબસાઇટ છે જીએસએસએસડીની એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ છે તમે સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો અને મિત્રો નીચે સ્થળ અને તારીખ છે આજની અપડેટ છે નવ છ બે હજાર એકવીસ બરાબર મિત્રો આપણે બિન સચિવાલય પરીક્ષાની ચર્ચા કરીએ એ પહેલાં અત્યારે જો તમે દસ પાસ હોય બાર પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય અત્યારે ઘણી બધી ભરતીઓના ફોર્મ છે ભરાઈ રહ્યા છે તો મિત્રો આપણી ચેનલ છે નોલેજ ફેક્ટરી એનું પ્લે લિસ્ટ છે એની અંદર તાજેતરની સરકારી ભરતીઓ નામનું જે પ્લે લિસ્ટ છે એની અંદર હાલમાં જે પણ ભરતીઓ છે દસ પાસ બાર પાસ ને ગ્રેજ્યુએટ માટે ચાલી રહી છે એના વિગતવાર વિડીયો છે અપલોડ કરેલ છે સાથે દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એ જે ભરતી હોય છે એની પીડીએફની લિંક પણ આપેલ છે તો મિત્રો તમે વિઝિટ કરી શકો છો મિત્રો ગુજરાત અને કેન્દ્ર સરકારની દરેક નાના મોટી ભરતીની અપડેટ છે તમે તમારા ફોનમાં મેળવવા માગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલનો સ્ક્રીનશોટ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટેલિગ્રામમાં જઈને નોલેજ ફેક્ટરી સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવશે મિત્રો અને તમે જોઈન કરી શકો છો અને વોટ્સએપની અંદર તમે આ દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન પર જે નંબર જુઓ છો એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો મિત્રો એટલે સમય મળતાની સાથે હું તમને વોટ્સએપ ગ્રુપની લિંક સેન્ડ કરીશ એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપ છે જોઈન કરી શકો છો મિત્રો હાઈ કે હેલો કશું ટાઈપ નથી કરવાનું ફક્ત જોઈન લખીને એ નંબર ઉપર મેસેજ કરવાનો છે વાત કરી લઈએ મિત્રો બિન સચિવાલય પરીક્ષાની ઘણા બધા મિત્રો છે મેસેજની અંદર પૂછે છે વિડીયોની અંદર કમેન્ટ કરીને પૂછતા હોય છે બિનસચિવાલય પરીક્ષા છે ક્યારે આવશે હવે અહીંયા જે આપણે બિનસચિવાલય પરીક્ષાની મિત્રો જે આપણે વાત કરીએ ચર્ચા કરીએ એ ફેક્ટ આધારિત ચર્ચા કરવાની છે ફાલતુમાં કોઈ બકવાસ નથી કરવાની જે પણ માહિતી હું તમને મિત્રો અત્યારે આપીશ એ અમુક ફેક્ટ મને લાગી રહ્યા છે એના ઉપર એ અંદાજે જણાવીશ મિત્રો છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈએ તો જીએસએસએસબી દ્વારા ઘણી બધી એક્ઝામને રિલેટેડ અપડેટ છે એ જાહેર કરવામાં આવી છે એક્ઝામની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે જે દરેક ભરતીની પરીક્ષાની મિત્રો તારીખો જાહેર થઈ છે એની અંદર આપણે જોઈએ તો બે હજાર ઓગણીસની અંદર આ બધી ભરતીઓના છે ફોર્મ ભરાયા હતા હવે મિત્રો બિન સચિવાલયની વાત કરીએ તો આ સચિવાલયની અંદર વિદ્યાર્થીઓ છે એક્ઝામ આપવાવાળા જોઈએ તો દસ લાખની આસપાસ છે બરાબર છે અત્યારે જે પણ પરીક્ષાઓની તારીખ જાહેર થાય છે મિત્રો એક બિન બિનસચિવાલયની કમ્પેરિઝનમાં ખૂબ ઓછી સંખ્યામાં ઉમેદવારો છે આ પરીક્ષાની અંદર બેસવાના હોય છે હવે મિત્રો આવી નાની નાની જે પણ ભરતીઓ છે હવે આપણે જોઈએ તો અમુકની પ્રથમ તબક્કાની એક્ઝામ બાકી છે અને અમુકની જે ભાગ બેની જે પરીક્ષાઓ એ બાકી છે અત્યારે મિત્રો જે પણ આ નાના મોટી ભરતીઓ છે એકદમથી ગોણ સેવા પસંદગી મંડળ છે એક્ટિવ થઈ ગયું છે અને એક પછી એક પરીક્ષાઓની તારીખ છે જાહેર કરી રહ્યું છે હવે નાની નાની બધી ભરતીઓ પર છે મિત્રો એટલે બિન સચિવાલયનો ટાઈમ આવશે બિન સચિવાલય એક્ઝામ એમને લેવી પડશે શા માટે હવે મિત્રો અત્યારે જોઈએ તો કોરોનાના કેસ છે એકદમ ઘટી ગયા છે બરાબર છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે જો આની ત્રીજી વેવ છે થર્ડ વેવ કોરોનાનો આવશે તે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર આવશે અને આવતા વર્ષે મિત્રો આપણે જોઈએ તો ચૂંટણી પણ છે તો ગમે એમ કરીને સરકારે આ એક્ઝામ છે થર્ડ વેવ આવે ત્રીજો વેવ આવે કોરોનાનો એ પહેલાં આ પરીક્ષાઓ લેવાઈ જવી જોઈએ એનું કારણ છે કે જો પછી ચૂંટણી આવી જશે મિત્રો તો એને આજે બધી પરીક્ષાઓ નહીં લે તો વોટ બેંકની અંદર ઘણું બધું નુકસાન છે ઘણો બધો લોસ છે એ થઈ શકે છે એટલા માટે મિત્રો હું તમને મારો વિચાર કહું જો તમે મને પૂછવા માંગતા હોય કે એક્ઝામ ક્યારે આવી શકે છે તો મારા મુજબ મિત્રો મને જે લાગી રહ્યું છે એ હું તમને જણાવીશ બરાબર એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે પણ મને શું અંદાજ છે ક્યારે આવી શકે છે હવે મિત્રો ગોણ સેવા પસંદગી મંડળ છે અત્યારે જે સ્પીડથી કામ કરી રહ્યું છે જો એની એ સ્પીડથી એ કામ કરે અને થોડાક દિવસોની અંદર બિન્સ સચિવાલયની તારીખને લઈને કંઈ અપડેટ આવે તો આ જે પરીક્ષા છે બિન્સ સચિવાલયની એનું આયોજન ઓગસ્ટ મહિનાની અંદર થવાના પૂરેપૂરા ચાન્સ છે પૂરી પૂરી શક્યતાઓ છે આ મિત્રો વાત છે હું તમને મારા અભિગમ મુજબ કહું છું દરેકના વિચાર છે એ અલગ અલગ હોઈ શકે છે બરાબર છે મને જે લાગી રહ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર એક્ઝામ આવી શકે છે ઘણા બધા ફેક્ટ હતા મેં તમને જણાવ્યા બરાબર છે એ ફેક્ટના આધારે મને એવું લાગી રહ્યું છે તો મિત્રો ફરી વાર હવે તમારી તૈયારી છે એની અંદર જોરશોરથી લાગી જાવ જેથી કરીને કોઈ પણ એક્ઝામ ગમે ત્યારે જાહેર થાય ત્યારે તમે તૈયાર હોવા જોઈએ